બિન સચિવાલયની પરીક્ષા રદ થતો જેપી કોલેજ બહાર ઉજવણી કરાઈ હતી. બહુ ચર્ચિત બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનો મામલો સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો, જે સંદર્ભે રાજ્યભરમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. વિરોધ જોતા સરકારે રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની ભરતી માટે લેવાયેલી પરીક્ષા રદ કરી દેતા ભરૂચમાં એનએસયુઆઈના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા રદ કરી દેવામાં આવતા એનએસયુઆઈ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. પરીક્ષા રદ કરવાની માંગણી સાથે ગાંધીનગરમાં પરીક્ષાર્થીઓના આંદોલનને કોંગ્રેસ ટેકો આપ્યો હતો. તપાસ સમિતિના રિપોર્ટ બાદ સરકારે પરીક્ષા રદ કરી હવે પછી નવેસરથી પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે. બિન સચિવાલયની પરીક્ષા રદ થતાં એનએસયુઆઈના આંદોલનની જીતની ઉજવણીના ભાગરૂપે ભરૂચની જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ગેટ પર એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. રાકુબ પટેલ, જેડે શ્રી ભરૂચ. બિન સચિવાલયની પરીક્ષાની અંદર જે ગેરરીતિ થયેલી હતી તેની અંદર ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ, ગુજરાત એનએસયુઆઈ અને ગુજરાત યુવક કોંગ્રેસ તરફથી જે ગુજરાત સરકારને એવિડન્સ આપ્યા હતા અને તેના મુજબ ગુજરાત સરકારે ગત તારીખ કાલના રોજ જે પરીક્ષા કેન્સલ થઈ હતી, પરીક્ષા કેન્સલ કરવાનો જે નિર્ણય લીધો હતો ગુજરાત સરકારે, તેની એનએસયુઆઈ કોંગ્રેસની જીત થયેલી છે. વિદ્યાર્થી એકતાની તાકાતની સામે ગુજરાત સરકાર ઝૂકી છે. તેની અંતર્ગત તેના ખુશીની અંદર એનએસયુઆઈ તરફથી ભરૂચ એનએસયુઆઈ તરફથી ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થી એકતાની જીત થયેલી છે. વિદ્યાર્થી યુવાઓની સામે ગુજરાત સરકાર ઝૂકી છે. આવીને આવી રીતે ગુજરાત સરકારની સામે વિદ્યાર્થીઓ અને યુવાઓ અમે પડકાર આપતા રહીશું જે રીતે તરફ.